આપણે સૌ જાણીએ છીએ. ડૉક્ટર સ્વામિનાથનનું નામ આવે, ડૉક્ટર સ્વામિનાથનની ભલામણો કૃષિની અંદર કેન્દ્ર સરકાર કરે અને ભલામણો બાબતની રાજનીતિ શરૂ થાય. આવું લગભગ છેલ્લા 10 વર્ષથી ખેડૂતોના કાન ઉપર આવી અનેક પ્રકારની સાચી અને ખોટી વાતો આપણી સામે અને આપણી કાન ઉપર પડે છે. આવા સમયે એક સહજ રીતે આપણને એવું થાય કે આમાં ખરેખર સાચું શું. સાચું આપણે સમજવા માટે આધારભૂત માહિતી સાથે કે આધારભૂત પુરાવા સાથે આપણે અમુક વાતની ગહનતામાં આપણે જવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની એક તાસીર અને માનસિકતા રહી છે કે જે પોતે નથી કરી શકતા તો કરેલા કામને ભ્રમિત કરવું અને ખેડૂતોને હોય કે સામે જનતાની સામે એ ભ્રમિત કન્ડિશનમાં મૂકી દેવું, એટલે સામેનો વર્ગ જે છે એ બે બાબતની અંદર વહેંચાઈ જાય. એમાંનું એક બાબત છે એના ખોળામાં જતી રહે અને એની રાજનીતિ થઈ જાય. અહીંયા હું વાત આપને એ કરવા માગું છું, દેશના ખેડૂતો માટે પડકારરૂપ બાબત એ દેશના ખેડૂતોની આવકને બમણી કરવી. 10 વર્ષથી વાતો થાય છે, ખરેખર એના પાયામાં કઈ બાબત પડી છે આ બાબતે આપણે ગહનતાપૂર્વક સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. મૂળ વાત, વર્ષો પહેલા કોંગ્રેસની સરકારે ડૉક્ટર MS સ્વામિનાથન નામની એક કૃષિ નિષ્ણાંત વ્યક્તિ, ખૂબ મોટા ગજાનની વ્યક્તિ, વૈજ્ઞાનિક, એમણે દેશને જે જે ભલામણો કરી છે, જે રીતે કાર્ય કર્યું છે, એનાથી દેશના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. એવા ડૉક્ટર MS સ્વામિનાથનના અધ્યક્ષતામાં કેન્દ્રની સરકાર એટલે મનમોહનસિંહની સરકારે એક કમિટી બનાવી અને એ કમિટી છે નેશનલ ફાર્મર કમિશન. આ કમિશને એની ગહનતાપૂર્વક અભ્યાસ કર્યો, દેશની ખેતીની તાસીરને સમજવાનો પ્રયત્ન કર્યો અને 201 ભલામણો કેન્દ્ર સરકારને સુપ્રત કરી. આ કેન્દ્ર સરકારને જે કરેલી ભલામણો પૈકી મનમોહનસિંહની 2004થી માંડી અને 2014 દરમિયાન ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરી અને 175 ભલામણોને કાર્યાન્વિત કરી અને સ્વીકારી અને એને અમલમાં પણ મૂકી. હું આપને થોડુંક ઊંડાણપૂર્વક વાત એ કરવા માગું છું અને એટલા માટે કરું છું કે આ ભલામણો બાબતે ભાજપા સરકારે સતત ને સતત કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા છે અને ગુજરાતની અંદર કે દેશની અંદર ખેડૂતો વાતેની ભ્રમણા પણ ફેલાવી છે. મૂળ વાત એ છે કે આ કમિશન હતું નેશનલ ફાર્મર કમિશન, એની પહેલી મિટિંગ 14 ઓક્ટોબર 2009 રોજ મળી અને 201 ભલામણનું ઊંડાણપૂર્વક એને અભ્યાસ કર્યો. અભ્યાસના અંતે બીજી કમિટી બની, બીજી મિટિંગ બની 3 જૂન 2010 રોજ. એમાં એને 201માંથી 42 ભલામણો એને કાર્યાન્વિત કરી અને અમલમાં પણ મૂકી દીધી. ત્રીજી મિટિંગ એને કરી 12 જૂન 2012 રોજ. એમાં ટોટલ 152 ભલામણો એને કાર્યાન્વિત કરી અને સ્વીકારી કેન્દ્ર સરકારે. અને ચોથી અને પાંચમી મિટિંગ, એટલે કે ચોથી મિટિંગ 13 સપ્ટેમ્બર 2013 અને પાંચમી મિટિંગ 14 જાન્યુઆરી 2014 રોજ, એટલે કે કેન્દ્ર સરકારમાં મનમોહનસિંહની સરકારે 4 થી માંડીને 14 સુધી અંત સુધી 10 વર્ષ સુધી આ ભલામણોને સ્વીકારવા માટે અભ્યાસ અને એની અમલવારી કરી અને લાંબા ગાળાના ખેડૂતોને કેમ ફાયદા થાય એની ચિંતા કરતા કરતા સાથે 10 વર્ષની અંદર 201 ભલામણ પૈકીની 175 ભલામણ એને સફળ કરી અને અમલમાં પણ મૂકી. બાકી બચેલી 26 ભલામણો અને 26 ભલામણો માટે ગંભીરતાપૂર્વક કામ કરવાને બદલે ખાલી ને ખાલી ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનો ચૂંટણી જીતવા માટે સ્વામિનાથનના રિપોર્ટને અભડાવી અને સાચો ને ખોટો રીતે અમલવારી મૂકી નથી કોંગ્રેસે એમ પ્રહારો કરી અને ચૂંટણીઓમાં મત બટોરવાનું કામ કર્યું. હું આપની સામે એક વિડીયો મૂકવા માગું છું, 2014નો છે અને 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીએ દેશની અંદર કેન્દ્રમાં ગાદી સંભાળવા માટે ખેડૂતોને કઈ રીતે ભ્રમિત કર્યા હતા અને કયા વાયદાઓ આપ્યા હતા, એ વાયદાઓની અમલવારી પછી શું કરી એ પછી આપણે ચર્ચા કરીએ. પહેલા આ વિડીયો સમજી લઈએ. ઇનપુટ કોસ્ટ આતા હૈ, પાણી કા ખર્ચા, મજદૂરી કા ખર્ચા, બિજલી કા ખર્ચા, બીજ કા ખર્ચા, ખાદ કા ખર્ચા, દવાઈ કા ખર્ચા, જીતના ભી ઉસકી લાગત હૈ, ઉસ લાગત કે ઉપર ઉસકા 50% પ્રોફિટ લિયા જાયેગા ઓર ઉસકો મિનિમમ સપોર્ટ પ્રાઇસ સે ખરીદા જાયેગા. હમને કહા હૈ કે હમ સરકાર મે આયેંગે તો કિસાન કો જીતના ભી પ્રકાર કા ઉસકા ખર્ચા હોતા હૈ ઉસ ખર્ચે કા હિસાબ લગાયા જાયેગા, ઉસકે ઉપર 50% મુનાફા જોડ દિયા જાયેગા ઓર જો બનેગા વો સપોર્ટ પ્રાઇસ હોગી. આપે આ વિડિયો જોયો અને સાંભળ્યો, આ વિડિયો બાબતે અને શબ્દો બાબતે મારા કશું કહેવું નથી.
પરંતુ એક વાત કહું, 2004 થી લઈ 14 દરમિયાન કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની મનમોહનસિંહની સરકાર કામ કરતી હતી ત્યારે એ કાર્યોને સફળતાપૂર્વક એ નિભાવતી હતી, એ કાર્યોને ખેડૂતોની સામે કઈ રીતે ભ્રમિત કર્યા હતા એનો પર્દાફાશ કરે છે. 14ની અંદર ચૂંટણીઓ જીતવા માટે MSP લાગુ કરવા માટે કેન્દ્રની સરકારને ભલામણ કરે છે, દબાણ કરે છે, અને એક જ્યારે ગુજરાતના CM હતા નરેન્દ્રભાઈ મોદી ત્યારે સમગ્ર દેશના રાજ્યના મુખ્યમંત્રીઓની એક કન્ઝ્યુમર એફેર્સ વર્કિંગ ગ્રુપે સાગમટે વડાપ્રધાન પાસે એક માંગ કરી હતી કે દેશના ખેડૂતોને MSP કાનૂની કાર્યવાહીની રીતે મળવી જોઈએ અને એમાં કાયદો બનવો જોઈએ. આ ભલામણ કરનાર વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને એ જ્યારે સત્તામાં આવે છે ત્યારે આવનાર થોડા દિવસોમાં સુપ્રીમ કોર્ટની અંદર એક સોગંદનામું કરે છે અને એ સોગંદનામામાં ડોક્ટર MS સ્વામીનાથનની ભલામણ પૈકીની MSP C2+50 અમારી સરકાર આપી શકે એમ નથી અથવા તો અસક્ષમ છે આ કાગળ ઉપર એફિડેવિટ કરી અને પોતાની વાતને પોતે ને પોતે ભારતીય જનતા પાર્ટીના વાયદા વચનો અને જે ફાંકા કહેવાય એને નકારાત્મક રીતે સુપ્રીમ કોર્ટની અંદર રજૂ કરી દીધા. આ દેશના ખેડૂતોએ આ વાસ્તવિકતા સમજવાની જરૂર છે. આ પહેલો યુટર્ન હતો. બીજો યુટર્ન, દેશના ખેડૂતોને આપવાનું તો કશું નથી પરંતુ દેશના ખેડૂતોને કઈ રીતે પરેશાન કર્યા, દેશના ખેડૂતોએ માગ્યા નથી એવા કેવા કાયદાઓ આપ્યા, એ કાયદાઓને લઈને આ દેશના ખેડૂતોએ કેટલાય આહુતિ ઉમાઈ, એના ઉપર કેવા કેવા કેસો કર્યા, એને ખેડૂતોને કેવા કેવા શબ્દોથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ નવાજ્યા અથવા તો એને અપહૃત કર્યા, કમિશનખોર કીધા, ચોર કીધા, મવાલી કીધા, આતંકવાદી અને પાકિસ્તાની કીધા અને ખાલિસ્તાની કીધા, રસ્તા ઉપર આંદોલન કરવા માટે નીકળે તો એના રસ્તા ઉપર ખીલા ચડ્યા, એના ઉપર અશ્રુગોળા ફેંક્યા, કંઈને કંઈ રીતે એના ઉપર લાઠીચાર્જ પણ કર્યો. આ વાસ્તવિકતા છે, આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતામાં પડેલું ખેડૂત વિરોધી તરકટ છે, એક નાટક છે. હું આપને એ કહેવા માગું છું, ડોક્ટર સ્વામીનાથનનો રિપોર્ટ 175 ભલામણ શબ્દશઃ કોંગ્રેસની સરકારે સ્વીકારી, 26 ભલામણો પૈકી બાકી બધી હતી એમાંથી 25 ભલામણો નરેન્દ્ર મોદીની સરકારે સ્વીકારી, એક ભલામણ બાકી હતી, એ હતી સ્વામીનાથનના રિપોર્ટ મુજબ C2+50 MSP આપી દરેક ક્રોપને. બદલામાં શું મળ્યું ખેડૂતોને? ધોકા મળ્યા. સરકાર બન્યા પછી અપેક્ષાઓ હતી એના બદલામાં શું? પાણી ફરી વળ્યું. હમણાં 2 દિવસ પહેલા ડોક્ટર સ્વામીનાથનના દીકરી, એની પુત્રી, એ ચિંતા વ્યક્ત કરતાની સાથે આ રિપોર્ટને અનુસંધાને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા કે જે દેશની અંદર ખેડૂતોનું સામે જે વ્યવહાર કરવામાં આવે છે, આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે, એનાથી એને ખેદ વ્યક્ત કરેલો. શરમ નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કે એમાં બેઠેલા નેતાઓને. એનાથી આગળ જે રીતે કૃષિ અર્થવ્યવસ્થા અને 2022ની અંદર ખેડૂતોની આવક બમણી કરવાની જે માનસિકતા હતી એના માનસિકતાને લઈને દેશમાં 10 વર્ષમાં વ્યવહાર કે વહીવટ થયો છે ખરો? અને ઉપરાંત ખેડૂતોને MSP બાબતે ગુજરાતની અંદર કે દેશના ખેડૂતોને ભ્રમિત કરવાની વાત તો પરંપરાગત રીતે ચાલતી. અમારી કોંગ્રેસ પક્ષનું શિરનેતૃત્વ છત્તીસગઢની અંદર એક જાહેર સભામાં 201 ભલામણ પૈકીની એક ભલામણ જે બાકી છે એ ભલામણ છે MSPને કાયદાનું રૂપ આપી અને દેશના ખેડૂતોને પોતાના પોષણક્ષમ ભાવ અને MSP માટે એને સુરક્ષિત કરવા. જો અમને, એટલે કે કોંગ્રેસ પક્ષને, ઇન્ડિયા ગઠબંધનને, આ દેશની જનતા, ખેડૂતો એ જો સત્તાના આશીર્વાદ આપશે તો આ કાયદામાં વણી અને દેશના ખેડૂતોને MSPનું વચન આપે છે એની ગેરંટી આપવા માટેની જાહેરાત પણ કરી, એલાન પણ કર્યું. અમે ઈચ્છીએ ગુજરાતના કે દેશના ખેડૂતો MSP બાબતે ભારતીય જનતા પાર્ટીનો રવૈયો અને કોંગ્રેસનો રવૈયો એ સ્પષ્ટ કરાય. અમે ઈચ્છીએ કે ડોક્ટર સ્વામીનાથનની ભલામણો પૈકીની કેટલી ભલામણો કોંગ્રેસના સમયમાં અમલવારી થઈ અને કેટલી ભલામણો ભારતીય જનતા પાર્ટીની, એટલે કે નરેન્દ્ર મોદીની સરકારે કેટલી અમલવારી કરી. આ બે વચ્ચેનો જે ભેદ છે એ બરાબર ખેડૂતોએ ઓળખવો જોઈએ એવી અમારી લાગણી છે. આપણે સૌ સમજીએ છીએ કે ખેતીને સદ્ધર બનાવવા માટે કે સઘન બનાવવા માટે સરકારનો એક અહમ રોલ હોય છે. માત્ર ને માત્ર વાતો અને ભાષણો કરી અને વચનો આપી અને એમાંથી બહાર નીકળી જવું અથવા તો વચનો ન નિભાવવા અને ખેડૂતોનું અપમાન કરવું
આ પરિસ્થિતિની માનસિકતા કોની છે, કયા પક્ષની છે, કયા પક્ષના આગેવાનોની છે, એ પણ ખેડૂતોએ બરાબર સમજવું જોઈશે. આ મારી વાત છે ખેડૂતોને સ્વસ્થ કરવાની અને સમજ ઉપર સ્પષ્ટ બનવાની. જય હિન્દ.